नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आजना सेशन में आप सबनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आपणे लोको शीखी रह्या छे तमारा सेमेस्टर वन में टॉपिक टू। टॉपिक नो टाइटल छे इंग्लिश लिटरसी, गुजराती में कहीए तो अंग्रेजी साक्षरता। एमां आपणे लोको चेप्टर नंबर सिक्स भणी रह्या छीए। चेप्टरनुं नाम छे प्रोनन्सिएशन। प्रोनन्सिएशन एने आपणे बे पार्टमां शीखीशुं। अत्यारे पार्ट वन स्टार्ट करीए छे। प्रोनन्सिएशन एने गुजरातीमां कहेवाय उच्चारण। तो उच्चारण एटले शुं? तो प्रोनन्सिएशन एटले शब्द के भाषा जे रीते बोलाय छे ए बोलवानी रीत, एने उच्चारण कहेवाय। इंग्लिशमां डेफिनेशन जोईए तो प्रोनन्सिएशन मीन्स द वे इन विच अ वर्ड इज प्रोनाउंस्ड। मतलब के जयरे कोई शब्द तमे बोलो तो ये शब्द बोलवानी जे रीत छे ए बोलवानी रीत ने प्रोनन्सिएशन तरीके ओळखवामां आवे छे। उच्चारणों में केटली विविधता होई शके। आपणे गुजराती भाषा में एक कहेवत छे के भाई बार गावे बोली बदले। तो बार गावे बोली बदले मतलब शुं? तो के दरेक शब्द छे ए शब्द नो उच्चार करवानी रीत छे अलग अलग विस्तार में अलग अलग प्रकारनी होई शके। उदाहरण तरीके आपणे जोईए तो अहीं एक शब्द लखेलो छे एनसीसी। हवे एनसीसी नुं फूल फॉर्म शुं थाय? तो एनसीसी नुं फूल फॉर्म थाय नेशनल कैडेट कोर। हवे तमे आ शब्द जुओ, शब्द छे CORPS। अहीं CORPS આનું ઉચ્ચાર થાય છે કોર, નહીં કે કોર્પ્સ। હવે જો આનો ઉચ્ચાર કોર એવો કરવાને બદલે કોર્પ્સ આવો ઉચ્ચાર કરવામાં આવે તો કોર્પ્સ શબ્દનો મતલબ જ બદલાઈ જાય। કોર્પ્સનો મતલબ થાય મળદું અથવા તો મૃતદેહ। તો તમે જોઈ શકો છો કે અહીંયા ખોટો ઉચ્ચાર કરવામાં આવે તો આખા શબ્દનો મતલબ જ બદલાઈ જાય છે, બરાબર। તો નેશનલ કેડેટ કોર એવું પ્રોનન્સિએશન, એવું ઉચ્ચારણ થવું જોઈએ, નહીં કે નેશનલ કેડેટ કોર્પસ। હવે કોર્પસ કરવામાં આવે તો એનો મતલબ થઈ જાય મૃતદેહ। તો જુઓ, તમે ઉચ્ચારણ બદલવામાં આવે તો શબ્દના અર્થનો અનર્થ થઈ જાય। હવે અહીંયા વાક્ય આપણે આપેલું છે તમે મળી ગયા। હવે ઉચ્ચારણ તમે જુઓ, તમે મળી ગયા। હવે બીજું વાક્ય વાંચો, તમે મરી ગયા। તો અહીંયા અળની જગ્યાએ ર, ખાલી અળની જગ્યાએ ર અક્ષર નો ઉપયોગ કરવામાં આવ્યો તો વાક્યના અર્થનો અનર્થ થઈ ગયો। ટૂંકમાં ઉચ્ચારણ જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો અર્થનો અનર્થ થઈ શકે। તો આપણે અહીંયા આ જ વસ્તુ શીખવાની છે। અંગ્રેજીમાં કુલ 26 મૂળાક્ષરો, એટલે 26 આલ્ફાબેટ્સ છે। આ 26 જે આલ્ફાબેટ છે એમાં એ, ઈ, આઈ, ઓ અને યુ આ પાંચ છે આ વોવેલ કહેવાય, વોવેલ એટલે સ્વર। અને જ્યારે બાકીના 21 છે એ કોન્સોનન્ટ્સ, કોન્સોનન્ટ્સ એને કહેવાય વ્યંજન। તો આમ સ્વર અને વ્યંજન મળીને કુલ 26 આલ્ફાબેટ, 26 આલ્ફાબેટ્સ અંગ્રેજીમાં છે। પણ આ 26 છે એ દરેકનું ઉચ્ચારણ એમાં વૈવિધ્ય કેટલું બધું છે, તો આપણે આ દરેકના ઉચ્ચારણનું વિગતે અભ્યાસ કરવાનો છે। એ દરેકનું વૈવિધ્ય આપણે અહીંયા તપાસવાનું છે। તો ચાલો શરૂ કરીએ ઉચ્ચારણ। સૌથી પહેલાં આલ્ફાબેટ છે એ। હવે આલ્ફાબેટ એ એના ઉચ્ચારણ જોઈએ તો એનો એક ઉચ્ચાર અ એવો થાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો અમાઉન્ટ, તો અહીંયા આલ્ફાબેટ એ લખ્યો છે પણ એનું ઉચ્ચારણ શું કરવાનું છે? અમાઉન્ટ, અમાઉન્ટ એટલે રકમ। પછી આલ્ફાબેટ એ એનો ઉચ્ચાર આ એવો પણ થઈ શકે। દાખલા તરીકે અહીંયા લખ્યું છે આર્ટિસ્ટ, તો જુઓ તમે અહીંયા પણ એ છે અને અહીંયા પણ એ છે, જ્યારે અહીંયા એનો ઉચ્ચારણ છે અ થાય છે પણ અહીંયા આર્ટિસ્ટ એનો ઉચ્ચાર આ એવો થયો છે। તો તમે જોઈ શકો છો એકનો એક અક્ષર બે જગ્યાએ એનું ઉચ્ચારણ અલગ અલગ છે। આગળ હજી જોઈએ, એનો ઉચ્ચાર એ એવો પણ થાય તો એક્ટિવ, જો તમે શબ્દ જોઈ શકો છો એક્ટિવ, અહીંયા પણ એ જ છે પણ એનો ઉચ્ચાર એક્ટિવ એ એવો ઉચ્ચાર થાય છે। ત્યારબાદ પૂરો એ,
તો તમે જુઓ એબલ અહીંયા એક્ટિવમાં અ ખોડો છે એટલે એનું ઉચ્ચારણ અડધું થાય છે, જ્યારે અહીંયા પૂરેપૂરું ઉચ્ચારણ એબલ, તો એબલ એટલે સક્ષમ, આવા પ્રકારનો એનો મતલબ થાય છે. ત્યારબાદ એનો ઉચ્ચાર ઓ એવો પણ થાય, તો ઓલ્ટર તમે જોઈ શકો છો, ઓલ્ટર ઓલ્ટર મતલબ બદલવું, તો અહીંયા એનો ઉચ્ચાર ઓ એવો થાય છે. ત્યારબાદ બીજો મૂળાક્ષર જોઈએ, બીજો આલ્ફાબેટ, આલ્ફાબેટ છે બી, બી એનો ઉચ્ચાર બ, ખોડો બ, અહીંયા નીચે આ પ્રકારે લીટો હોય તો આને ખોડો એટલે અર્ધ સ્વર છે, અર્ધ વ્યંજન છે એવું કહી શકાય, તો આનો ઉચ્ચાર અડધો થાય છે. તો બરિયલ, તો બ એવો ઉચ્ચાર થયો. ત્યારબાદ પૂર્ણ, આખો બ છે એવો ઉચ્ચાર થાય, દાખલા તરીકે બાસ્કેટ, તો અહીંયા બ નો ઉચ્ચાર પૂરેપૂરો બ એવો ઉચ્ચાર થાય છે, બાસ્કેટ. ત્યારબાદ બે એવો પણ ઉચ્ચાર થઈ શકે, દાખલા તરીકે બેટલ, બેટલ એટલે યુદ્ધ. ત્યારબાદ બ એનો ઉચ્ચાર થાય છે બેનિફિટ. ત્યારબાદ છે બ નો ઉચ્ચાર બોડી. ત્યારબાદ સી, હવે સી ના અલગ અલગ ઉચ્ચારણ જોઈએ. હવે સી છે એનો ઉચ્ચાર ક પ્રમાણે થાય છે, દાખલા તરીકે કેલેમિટી, કેલેમિટી એટલે આપત્તિ અથવા આફત, તો અહીંયા સી નો ઉચ્ચાર ક એવો થયો. ત્યારબાદ સી નો ઉચ્ચાર ક, કટ, અહીંયા કટ છે એ ક નો ટૂંકો ઉચ્ચાર થાય છે, કટ. ત્યારબાદ સી નો ઉચ્ચારણ છે એ સ થી પણ થઈ શકે, દાખલા તરીકે સર્કલ, તો સર્કલમાં અહીંયા પહેલો અક્ષર સી છે પણ એનો ઉચ્ચાર શું થાય છે, તો સ થી ઉચ્ચાર થાય છે, તો સર્કલ એટલે કે વર્તુળ. ત્યારબાદ સ સાયક્લોન, પહેલો અક્ષર છે સી પણ સી નો ઉચ્ચાર સ થી થયો, તો સાયક્લોન એટલે વાવાઝોડું. ત્યારબાદ ડી, ડી ના અલગ અલગ ઉચ્ચારણ જોઈએ, તો ડી નો ઉચ્ચાર થાય છે ડ, તો ડસ્ટબિન, ડસ્ટબિન એટલે કચરા પેટી. ત્યારબાદ છે ડ ડાયમંડ, તો અહીંયા પણ ડી છે એનો ઉચ્ચાર ડાયમંડ એવું થયું. ત્યારબાદ ડ નો ઉચ્ચારણ ડોન, તો ડી એ ડબલ્યુ એન, અહીંયા પહેલો અક્ષર ડી છે પણ એનો ઉચ્ચાર ડોન એટલે પરોળ અથવા પરોળીઓ, આવો ઉચ્ચાર થાય છે. ત્યારબાદ નેક્સ્ટ છે ઈ, આલ્ફાબેટ ઈ છે એનો ઉચ્ચાર ઇફેક્ટ, તો અહીંયા આલ્ફાબેટ ઈ નો ઉચ્ચાર છે ઈ, ઇફેક્ટ એવો થયો, ઇફેક્ટ નો મતલબ થાય છે અસર. ત્યારબાદ આલ્ફાબેટ ઈ છે પણ એનો ઉચ્ચાર અ થી પણ થઈ શકે, દાખલા તરીકે અર્ન, તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ઈ ઉચ્ચાર થયો, જ્યારે અહીંયા એનો ઉચ્ચાર અ થયો, તો અર્ન એટલે કમાવું. ત્યારબાદ એનો ઉચ્ચાર એ પણ થઈ શકે, એલ્બો, એલ્બો એટલે કોણી, તો અહીંયા આ ઈ એનો ઉચ્ચાર એ એવો થાય છે, એલ્બો. ત્યારબાદ નેક્સ્ટ એફ, એફ નો ઉચ્ચાર ફ થી થાય, ફ, તો અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો ફર્ટાઇલ, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. ત્યારબાદ ફ નો ઉચ્ચાર છે ફૂટબોલ, તો ફૂટબોલ, તો ફ થી ઉચ્ચાર અહીંયા જોવા મળે છે. ત્યારબાદનો ઉચ્ચાર છે ફેટલ, ફેટલ એટલે જીવલેણ, તો અહીંયા એફ નો ઉચ્ચાર ફે એવો થયો છે. ત્યારબાદ એફ નો ઉચ્ચાર ફોમ, એફ ઓ એમ, ફોમ એટલે ફીણ, આવો ઉચ્ચાર થયો ફ નો. નેક્સ્ટ આપણે જોઈએ તો જી, હવે જી નો ઉચ્ચાર ગ થી થાય છે, તો તમે જોઈ શકો છો જી અક્ષર આપ્યો છે એનો ઉચ્ચાર થાય છે ગ, ગ મતલબ ગનર, જે ગન ચલાવતો હોય, તોપછી જેને ગુજરાતીમાં કહેવાય, તો ગનર, અહીંયા જીનો ઉચ્ચાર ગ થયો. આ ઉપરાંત ગાર્બેજ, તો જીનો ઉચ્ચાર ગ, ગાર્બેજ, ગાર્બેજ એટલે કચરો. ત્યારબાદ ગેમ્બલ, તો અહીંયા તમે જોઈ શકો છો જીનો ઉચ્ચાર છે ગે એવો થાય છે, ગેમ્બલ, ગેમ્બલ એટલે જુગાર. ત્યાર પછી જી નો ઉચ્ચાર અક્ષર જી જ આપ્યો છે પણ એનો ઉચ્ચાર જ થી થાય છે, તમે જોઈ શકો છો જનરલી, જનરલી એટલે સામાન્યતઃ એટલે કે સામાન્ય રીતે, તો અહીંયા આલ્ફાબેટ જી છે
પણ એનો ઉચ્ચાર જ થી થાય છે. એવી જ રીતે બીજો અક્ષર જોઈએ જેન્ટલ, તો તમે જોઈ શકો છો કે આલ્ફાબેટ અહીંયા અક્ષરની શરૂઆત જી થી થઈ પણ એનું ઉચ્ચારણ તો જ થી થાય છે, તો જેન્ટલ એવું ઉચ્ચાર થયો, જેન્ટલ એટલે સૌમ્ય. ત્યારબાદ એનો ઉચ્ચાર ગ અને ઝ થી ઉચ્ચાર પણ થઈ શકે, તમે જોઈ શકો છો ગાર્બેજ, પછી ગેરેજ, તો ગેરેજ એમાં અહીંયા પહેલો જી આપ્યો છે એનો ઉચ્ચાર ગ થયો પણ અહીંયા બીજો જી આપ્યો છે એનો ઉચ્ચાર ઝ એવો થાય છે. તો આમ ગ અને ઝ આ બંને પ્રકારના ઉચ્ચાર થઈ શકે. ત્યારબાદ નેક્સ્ટ આલ્ફાબેટ જોઈએ એચ. એચ એનું ઉચ્ચારણ હ થી થાય છે, દાખલા તરીકે હંગર, હંગર એટલે ભૂખ, તો અહીંયા એચનો ઉચ્ચાર હ થી થયો. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ હોપ, તો એચનો ઉચ્ચાર થાય છે હ, હોપ એટલે કૂદકો. ત્યારબાદ એચ ઓ પીઈ હોપ એનો ઉચ્ચાર થાય હોપ એટલે આશા. હવે અહીંયા તમે જુઓ અહીંયા એચ છે એનો ઉચ્ચાર ટૂંકો કરવાનો છે હોપ, અને અહીંયા એચ ઓ પીઈ હોપ, તો હોપ આમ ઉચ્ચાર લાંબો ઉચ્ચાર છે, તો હ નો ટૂંકો ઉચ્ચાર હોપ એવો થાય છે, જ્યારે હોપ લાંબો ઉચ્ચાર પણ હમાંથી થઈ શકે. ત્યારબાદ આલ્ફાબેટ એચ છે પણ એનું ઉચ્ચારણ અ થી થાય, તો તમે જોઈ શકો છો અવર, આલ્ફાબેટ તો એચ જ લખાયો પણ એચ છે એનું ઉચ્ચારણ કયું થયું, એચનું ઉચ્ચારણ થયું અવર, અવર એટલે કલાક. ત્યારબાદ આલ્ફાબેટ એચ પણ એનું ઉચ્ચારણ એ થી થાય, તો ઉદાહરણ જોઈએ વધારે ખ્યાલ આવે એર, તો અહીંયા જુઓ એચ છે પણ એનું ઉચ્ચારણ શું થયું એ, એર એટલે વારસદાર. ત્યારબાદ આલ્ફાબેટ એચ લખવામાં આવ્યો હોય પણ એનું ઉચ્ચારણ ઓ એવું થાય છે, દાખલા તરીકે ઓનેસ્ટી, ઓનેસ્ટી એટલે ઈમાનદારી, તો તમે જોઈ શકો છો અહીંયા એચ અક્ષર આલ્ફાબેટ એચ છે પણ એનું ઉચ્ચારણ ઓ એવું થયું છે. ત્યારબાદ નેક્સ્ટ છે આઈ, આઈ એનું ઉચ્ચારણ ઈ આવું આલ્ફાબેટ થઈ શકે, તો ઇન્ફન્ટ્રી, ઇન્ફન્ટ્રી એટલે પાયદળ, જમીન ઉપર જે સેના લડતી હોય એને ઇન્ફન્ટ્રી તરીકે ઓળખવામાં આવે, તો અહીંયા આઈનો ઉચ્ચાર છે ઈ એવો થયો. ત્યારબાદ એનો ટૂંકો ઈ, અહીંયા આ દીર્ઘ ઈ છે ઇન્ફન્ટ્રી, તો દીર્ઘ ઈ વપરાયો, પણ એનો રસ્વ ઈ એટલે કે ટૂંકો ઈ એવો ઉચ્ચાર પણ થઈ શકે, દાખલા તરીકે ઇનફેમસ, ઇનફેમસ એટલે કુખ્યાત, જે ખોટી રીતે પ્રખ્યાત હોય એનું નામ બદનામ હોય એને ઇનફેમસ એટલે કે કુખ્યાત કહેવાય. પછી આઈ છે એનો ઉચ્ચાર આઈ એવો પણ થઈ શકે, જો અહીંયા બંનેમાં ઈ એવો ઉચ્ચાર થતો હતો હવે આઈ એવો ઉચ્ચાર થાય છે, તો દાખલા તરીકે આઈ સી એટલે બરફીલું, તો અહીંયા અક્ષર એક આઈ છે પણ એનો ઉચ્ચાર આખો આઈ એવો થયો. ત્યારબાદ આઈ બીજું ઉદાહરણ જોઈએ આઈડિયલ, આઈડિયલ એટલે આદર્શ, તો અહીંયા આનો ઉચ્ચાર આઈ એવો થાય છે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ આઈડલ, આઈડલ એટલે નિષ્ક્રિય, તો અહીંયા પણ એનો ઉચ્ચાર આઈ એવો થાય છે. ત્યારબાદ નેક્સ્ટ જે, તો જેનો ઉચ્ચાર જ થી થાય જજ, તમે જોઈ શકો છો આલ્ફાબેટ જે એનો ઉચ્ચાર થયો જ, જજ એટલે ન્યાયાધીશ. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ જ, જ એટલે જાર, અહીંયા જોઈ શકો છો જે એ આર જાર એટલે બરણી. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જેલસ, જેલસ એટલે ઈર્ષાળુ, તો અહીંયા જ નો ઉચ્ચાર જે, જેલસ એવો થયો. ત્યારબાદ જોલી, જોલી એટલે આનંદી. ત્યારબાદ નેક્સ્ટ આલ્ફાબેટ છે કે, કેનો ઉચ્ચાર ક થી થાય છે કરચીફ, કરચીફ એટલે હાથ રૂમાલ, તો ક એવું ઉચ્ચારણ થયું અહીંયા. ત્યારબાદ કાઇન્ડ, તો ક થી ઉચ્ચારણ થયું કેનું, કાઇન્ડ એટલે માયાળુ. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કેરોસીન, તો ક નું ઉચ્ચારણ ક થી થયું કેરોસીન, કેરોસીન એટલે ઘાસલેટ. ત્યારબાદ નેક્સ્ટ છે એલ, એલ એનું ઉચ્ચારણ થાય છે લ, લશ એલ યુ એસ એચ, લશ એટલે લીલુંછમ. નેક્સ્ટ
બીજું ઉદાહરણ જોઈએ, લ લાયર, લાયર એટલે જૂઠા બોલો, તો અહીંયા એલ નો ઉચ્ચાર લ એવો થાય છે. ત્યારબાદ લેડર, લેડર એટલે નિસરણી, સીડી અથવા નિસરણી, તો અહીંયા એલ નો ઉચ્ચાર લ થી થાય છે. તો આમ અલગ અલગ પ્રકારના ઉચ્ચારણો આપણે જોયા, હજી બાકીના ઉચ્ચારણો નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું. ધ્યાનથી દરેક સ્લાઇડને તમારે ધ્યાનથી સાંભળવાની છે, જેથી કરીને તમને દરેક ઉચ્ચારણો સરળતાથી ખ્યાલ આવી શકે. થેન્ક યુ.